નમસ્કાર વરસાદની આપણે જે વાત કરી રહ્યા હતા બે દિવસથી ભારે વરસાદ આખા ગુજરાતમાં પડી રહ્યો હતો પરંતુ ગઈકાલથી ઘણી બધી જગ્યાએ વરસાદ થોડો ધીરે થઈ ગયો છે અમદાવાદની સ્થિતિ પણ જોઈએ તો થોડું થોડું સૂર્ય દાદાએ દર્શન આપ્યા છે અને ઘણી બધી જગ્યાએ વરસાદ પડવાનું હવે ઓછું થઈ ગયું છે પણ હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં અતિથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મારી પાછળ જે મેપ દેખાઈ રહ્યું છે એમાં જ દેખાય છે કે આ રેડ કલર જે છે એ બધી જ જગ્યાએ હજુ પણ અતિથી ભારે

ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે સાથે સાથે મોરબીના વિસ્તારમાં પણ વરસાદની સંભાવનાઓ છે જામનગર દેવભૂમિ દ્વારકા આટલા જગ્યાએ તો અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એકવીસ તારીખની સ્થિતિ જોતા આપણને ખ્યાલ આવે કે ધીરે ધીરે અરબસાગર તરફે લો પ્રેશર સિસ્ટમ જઈ રહી છે જેના કારણે ગુજરાતના ચોમાસામાં ઘણો બધો બદલાવ આવશે એટલે ગુજરાતમાં જે અતિથી ભારે વરસાદ પડી રહ્યો હતો એ એકદમ સામાન્ય થઈ જશે અમુક જ વિસ્તારમાં થોડો સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં અને આપણે જે કચ્છ છે એમાં હજુ પણ આગામી બે દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ છે બીજે ક્યાં આગામી બે દિવસ વરસાદની સંભાવનાઓ છે તો દાહોદ છોટાઉદેપુરવાળા વિસ્તારમાં નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જો કે અત્યારે બે દિવસ જે વરસાદ પડ્યો એમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ ગઈકાલથી જ સારો એવો વરસાદ પડી ગયો હતો એટલે સાંજથી એ વરસાદ થોડો ધીરે થઈ ગયો છે બાકી આપણે જોઈએ સૌરાષ્ટ્ર વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં હજી આગામી બે દિવસ વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે તારીખથી આખી સિસ્ટમ બદલાઈ જશે તારીખથી ચોમાસાનો જે છૂટો છવાયો વરસાદ છે એ વડોદરા દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને બીજી બધી જગ્યાએ પડશે આ આપણે વાત કરી અત્યારે તો કચ્છની અને સૌરાષ્ટ્રની પણ જે રીતના હવામાન નિષ્ણાતો કહેતા હતા એ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં અતિથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ હતી એ અતિથી ભારે વરસાદ અત્યારે સેટેલાઇટ મેપમાં ક્યાંય નથી દેખાઈ રહ્યો જે આપણે અહીંયા સ્થિતિ જોઈએ એવી સ્થિતિ જો અહીંયા હોય તો પૂર આવવાની સંભાવનાઓ છે અને તો એવું કહી શકાય કે આ જગ્યાએ અતિથી ભારે વરસાદ પડે છે આ લો પ્રેશર જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે જે જે રીતના અરબસાગર તરફ જશે એ રીતના ગુજરાતનો વરસાદ ખેંચતો જશે પણ જ્યાં સુધી એ ગુજરાતની આસપાસ ફરી રહી છે ત્યાં સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અત્યારે જોતા નથી લાગી રહ્યું કે ઉત્તર ગુજરાતમાં એટલો ભારે વરસાદ પડે અત્યારે સૌથી વધારે વરસાદ કચ્છ માટે છે કચ્છમાં બે દિવસ અતિથી ભારે વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે આ સિસ્ટમ જોઈએ આપણે કે સિસ્ટમ અરબસાગરમાં ભળી ગઈ ત્યાં સુધી ગુજરાતમાં વરસાદ પણ એકદમ ધીરે થઈ જશે હવે આ તો સેટેલાઇટ મેપ જે આગાહી કરે છે એ પ્રમાણે છે હવામાન નિષ્ણાતોનું એવું એવું પણ માનવું છે કે બાવીસ તારીખ પછી હજી એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને સિસ્ટમના કારણે પણ અતિથી અતિભારે વરસાદ પડી શકે છે અત્યારે આ તારીખની આજની સ્થિતિ છે આ જે લાલ કલર દેખાય છે જે પ્રમાણે આપણે કહ્યું કે કચ્છમાં અતિથી ભારે વરસાદ પડી શકે છે મોરબીમાં પણ અતિથી ભારે વરસાદ પડી શકે છે રેડ સિગ્નલ આપી દેવામાં આવ્યું છે જોકે બનાસકાંઠાથી લઈ અને નીચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરમાં પણ ભારે વરસાદ પડવાની અત્યારે સંભાવનાઓ દેખાય છે બાકી જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી અમદાવાદથી લઈને અહીંયા દાહોદ છોટા વાળો જે વિસ્તાર છે મધ્ય ગુજરાતનો વિસ્તાર ત્યાં પણ ક્યાંય વોર્નિંગ આપવામાં નથી આવી સાબરકાંઠા અને એ બધા વિસ્તારમાં પણ વોર્નિંગ નથી આપવામાં આવી પણ હા બનાસકાંઠાની આસપાસ પણ ભારે વરસાદ પડી શકે છે એટલે ઉત્તર ગુજરાતમાં આજના દિવસ માટે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અને કચ્છમાં વરસાદ પડી શકે છે એટલે અત્યારે આ રેડ કલર દેખાય છે એ આજના દિવસની સ્થિતિ છે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ અને મોરબીમાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી બે ત્રણ દિવસ કેવો વરસાદ રહેશે એ પણ જોઈ લઈએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે રીતના હવામાન વિભાગ પાંચ દિવસની આગાહી કરે છે એ પ્રમાણે કયા જિલ્લાઓમાં હજુ ભારે વરસાદની સંભાવના છે એ જોઈએ પણ આ સ્થિતિ જોતા મેની પ્લેસીસ પર એટલે ઘણા બધા ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે આ જે કલર દેખાય છે આ બ્લેક કલરના જે વાદળ દેખાય છે એ છૂટો છવાયો વરસાદ પડશે પણ આ જે વાદળ છે અહીંયા ગાજવીજ સાથે આ જે વીજળી દેખાઈ રહી છે ગાજવીજ સાથે વરસાદ સૂચવે છે એટલે જે પણ આ સાઇન દેખાય છે એ બધી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મેની પ્લેસીસ પર પડી શકે છે એવું હવામાન વિભાગ કહે છે છૂટો છવાયો નહીં બધી જ જગ્યાએ પડશે એકવીસ તારીખે સ્થિતિ બદલાઈ જશે ડાર્ક ગ્રીન કલર જે દેખાય એ ફ્યુ પ્લેસીસ અમુક વિસ્તારોમાં પડી શકે છે અમુક વિસ્તારોમાં જ વરસાદ પડી શકે છે બધી જ જગ્યાએ નહીં વરસાદ પડે એટલે આખા ગુજરાતમાં હજી એકવીસ તારીખે પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે હા બાવીસ તારીખે જે પ્રમાણે આપણે કહ્યું સ્થિતિ ઘણી બધી બદલાઈ જશે આ વ્હાઈટ કલર જે દેખાય છે એ ડ્રાય એટલે ક્યાંય પણ અત્યારે વરસાદની આગાહી નથી કરવામાં આવી બાકી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અહીંયા મહીસાગરથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અમુક આઇસોલેટેડ પ્લેસીસ પર અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ બાવીસ તારીખ સુધીમાં વરસાદ ગુજરાતથી ટાટા બાય બાય કરી લેશે એવું લાગી રહ્યું છે બાકી બાવીસ તારીખ પછી હજુ જો કોઈ લો પ્રેશર સિસ્ટમ બને છે તો એની અસર ગુજરાતમાં જોવા મળશે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે બંગાળની ખાડીમાં હજુ એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે ઓક્ટોબરની શરૂઆત સુધી આપણા ગુજરાતમાં વરસાદ લઈને આવશે અત્યારે તો વરસાદે વિરામ લઈ લીધો છે હવામાન વિભાગ શું આગાહી કરે છે તે સાંભળીએ અમદાવાદ મેં આજ લાઇટ ટુ મોડરેટ ફ્યુઝ મતલબ ફ્રીક્વન્ટ સ્પેસ આને કે ચાન્સીસ છે ફ્યુઝ સ્પેસ સાઉથ ગુજરાત મેં કોઈ એલર્ટ હે સાઉથ ગુજરાતમાં જો બારિશ કે એલર્ટ હે વો હે આપકે साउथ गुजरात में तो नहीं है नॉर्थ गुजरात में ये पाटन है और बनासकांठा है और बाकी जो ज़िले हैं वो आपके सौराष्ट्र रीजन और कक्ष के हैं है। हाँ साइक्लोनिक सर्कुलेशन है ये साउथ वेस्ट राजस्थान पे है अभी उसके से आ, ये फिर उसके बाद साउथ वेस्ट राजस्थान पे ही अभी हो रहा है फिर ये आगे मूव कर जाएगा तो जो मतलब गुजरात में जो आज और कल का आ, मतलब जो दिन है यहाँ पे आज के दिन में मतलब कुछ जिले हैं जहाँ पे एक्सट्रीमली हैवी और कल के जो ज़िले हैं कुछ जिले हैं जहाँ पे हैवी रेनफॉल होने के चांसेस हैं सर कितने दिन तक कि इसकी असर रह सकती है देखा जाए तो आने वाले दो दिन तीन दिन, दिन, दिन बारिश का तो जो जोर है कब से कम हो सकता है अभी तो हाँ हाँ हा, मतलब आज और कल का दिन तो मतलब बारिश का है जिसमें रेड अलर्ट है दो दो जगह पे कच्छ और मोरबी में और बाकी जगह पे मतलब कुछ जगह पे ऑरेंज अलर्ट और येलो अलर्ट है और कल भी मतलब और येलो अलर्ट है आ, फिर उसके बाद जो मतलब तीसरा दिन है आ, और आ, उसके बाद के दिनों में दिनों में रेनफॉल मतलब डिक्रीज होता जाएगा फिर वो लाइट टू मॉडरेट में फ्यूज वेल्स आने के चांसेस रहेंगे